છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય ગુજરાતી પ્રથમ સત્રમાં કાવ્ય 8 ભણીશું. આજ આનંદ. આજ આનંદ આ એક લોકગીત છે. લોકગીતનો રચનાર હંમેશા પડદા પાછળ રહેતો હોય છે, તેથી તેના નામઠામ વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે. ક્યારેક કૃતિ કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે, તો ક્યારેક એક કરતા વધુ વ્યક્તિઓના પણ એમાં હિસ્સા રહ્યો હોય. આ કાવ્ય છે, એક લોકગીત છે. લોકગીત એટલે લોકો દ્વારા રચાયેલું, અને લોકગીતનો રચનાર હંમેશા પડદાની પાછળ રહેતો હોય છે. તે પોતાનું નામ ઠામ આપતો નથી, તો નામ ઠામ એટલે રહેઠાણ. તે પોતાનું નામ ઠામ આપતો નથી અને એના વિશે આપણને કશી જ માહિતી મળતી નથી, ભાગ્યે જ આપણને માહિતી મળતી હોય છે. અને ક્યારેક આ કૃતિનું સર્જન કરનાર એક વ્યક્તિને પણ એકથી વધારે પણ વ્યક્તિઓ હોઈ શકે છે. માનવ જીવનના અસલ તળપદા સંવેદનોને લોકગીતમાં સરસ વાચા મળતી હોય છે. અહીં આ ગીતમાં સરળ શૈલીમાં વર્ષા ઋતુનું આનંદદાયક ચિત્ર ઊભું કર્યું છે. તદુપરાંત કૃષિ સંસ્કૃતિમાં વ્યવસાય સાથે ઉત્સવનો આનંદ ઉલ્લાસ કેવી રીતે સહજ રીતે જોડાય છે એ બાબતનું હૂબહૂબ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. કે આ લોકગીતમાં વર્ષા ઋતુનું તળપદી શૈલીમાં મનભાવન વર્ણન કર્યું છે. વરસાદ આવતા ખેડૂતોમાં આનંદોલ્લાસ, એકદમ ઉલ્લાસ વ્યાપી જાય છે. ખેતરમાં વાવણી કરવા ખેડૂતો માથે લીલા મોળિયા બાંધી નીકળી પડે છે અને એની સાથે કોટે ગુગળ મારથી સોપતા બળદો છે. સારો વરસાદ પડવાથી વાતાવરણ હરિયાળું બની ગયું છે. ધરતીએ જાણે લીલા ચીર ઓઢ્યા હોય, ગાયો ઘાસ ચરતી હોય અને નદીઓના નીર વહેતા હોય એ દ્રશ્ય કેટલું મનોરમ લાગે છે એની ઝાંખી આ લોકગીતમાંથી થાય છે. ખેતીના વ્યવસાય સાથે ઉત્સવના આનંદ ઉલ્લાસની ઉજવણી એ ખેડૂતોના જીવનનો એક અનિવાર્ય ભાગ છે. ભારતની આ કૃષિ સંસ્કૃતિ છે. આપણા ભારત દેશની કૃષિ સંસ્કૃતિની વાત કરી છે. ઉત્તર દક્ષિણથી ચડી વાદળી રેલોલ, ઝીણી ઝીણી ઝબૂકે છે વીજજો, આજે આનંદ મારે આંગણે રેલોલ. ઉત્તર દક્ષિણ એટલે ઉત્તર અને દક્ષિણ દિશામાંથી, ઉત્તર દક્ષિણ, ઉત્તર એટલે ઉત્તર, દક્ષિણ એટલે દક્ષિણ, ઉત્તર અને દક્ષિણ દિશામાંથી વાદળા ચડી આવ્યા છે. વાદળી તો વાદળા ચડી આવ્યા છે. ઝીણી ઝીણી ચમકે છે વીજ જો. હવે ઝીણી ઝીણી વીજ ચમકે છે, પણ ક્યાં ચમકે છે? આકાશમાં. આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકી રહી છે. આજ મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે. વીજ એટલે વીજળી, કે ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા ચડી આવ્યા છે. આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકી રહી છે. આજ મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે. હવે ખેડૂતો માટે તો વર્ષા ઋતુની સિઝન સૌથી સારામાં સારું ઋતુ ગણાય છે. કેમ કે વર્ષા ઋતુમાં જો વરસાદ પડે તો ખેડૂતોને આખું વરસ પાક સારો થાય છે, પાણી મળી રહે છે, એટલા માટે ખેડૂતો ખૂબ ખુશ થાય છે. ખેડૂના માથે લીલા મોળિયા રેલોલ, ધોરડાને કોટે ગુગર માળ જો, આજ વીરના વાવણીએ હિલા જડ્યા રેલોલ, મોતીડાને શેરું ટકાવું જો, આજ આનંદ મારે આંગણે રેલોલ. હવે કવિ એવું કહેવા માંગે છે અહીં, ખેડૂ, ખેડૂ એટલે ખેડૂત, ખેડૂ નો સામાનાર્થી શબ્દ છે ખેડૂત. મોળિયા, કસબી ફેટો જે માથે બાંધવામાં આવે છે તે કસબી ફેટો. ધોરડા એટલે બળદ, ધોરડાનો સામાનાથી શબ્દ છે બળદ. કોટે એટલે ડોકમાં, ગળામાં.
ખેડૂતના માથે લીલા રંગનો કસબી ફેટો છે, બળદની ડોકમાં ગુગળમાર શોભે છે, વીરના વાવણીએ વાવણી એટલે બીજ વાવવાનું જે સાધન હોય તે એને ઓરવીઓ પણ કહેવાય છે, શેરુ એટલે શેર હાર અને ટંકાવું એટલે બંધાવવું. તો અહીં કવિ એવું કહે છે કે વીરની વાવણી કરવાના સાધન પર હીરા જડ્યા છે, વીરની વાવણી કરવાના સાધન પર હીરા જડ્યા છે, એના પર ખેડૂતને મોતીની શેર બંધાવી છે. મોતીડા શેરું ટકાવું તો તેના એના પર ખેડૂતને મોતીની શેર બંધાવી છે. આજ મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે. ફરીવાર બીજી પંક્તિ સમજાવું છું કે ખેડૂતને માથે લીલા રંગનો કસબી ફેટો બાંધ્યો છે, બળદોની ડોકમાં ગુગળમાર શોભે છે, વીરના વાવણી કરવાના સાધન પર હીરા જડ્યા છે અને એના પર ખેડૂતને મોતીની શેર બંધાવી છે. ગામડે ખેડૂતો તમે ગયા હશો, ગામડે ખેતી કરતા લોકોને જોયા હશે. એ લોકોનો વ્યવસાય શું છે? ખેતી છે. ખેડૂતોનો વ્યવસાય ખેતી છે. જેમ આપણે આપણા કોઈ તમારા મમ્મી પપ્પા કોઈ ધંધો કે નોકરી કરતા હશે તો એમનો વ્યવસાય ગણાય છે, એના માટે બધું જ કરે છે. તો ખેડૂતો ખેતી માટે બધું જ કરે છે, એ જ એમનો ધંધો છે. એ જ્યાં પોતાનું હળ છે કે જે વાવણી કરવાના સાધનો છે એના પર હીરા જડ્યા છે. હીરા જડ્યા છે એનો મિનિંગ એને પૂજા અર્ચના કરીને પછી વાવણી કરવા લઈ જાય છે. ધોરીને ડોકે બાંધી રાખડી રેલોલ, વીરને લલાટ કુંકુમનો ચાંદલો જો, આજ આનંદ મારે આંગણે રેલોલ. વાવી ઝારુને વાવ્યા બાજરા રેલોલ, ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો, આજ આનંદ મારે આંગણે રેલોલ. ધોરીને ડોકે બાંધી રાખડી રેલોલ, રાખડી એનો મિનિંગ તો તમને ખબર જ હશે કે જે હાથમાં બાંધવાની હોય એને શું કહેવાય છે? રાખડી. ધોરી એટલે જે આપણે બી સમજાવ્યું એટલે બળદ. કેમની ડોકે રાખડી બાંધેલી છે? બળદની ડોકમાં રાખડી બાંધેલી છે. વીરની લલાટ, લલાટ એટલે કપાળ. કંકુમનો ચાંદલો, જે કંકુ કહીએ છીએ તેમ, બળદની ડોકમાં રાખડી બાંધેલી છે અને વીરના કપાળમાં કંકુમનો એટલે કંકુનો ચાંદલો શોભી રહ્યો છે. વાવી ઝારુને વાવ્યા બાજરા રેલોલ, કે ખેડૂતે ખેતરમાં જુવાર અને બાજરી વાવી છે. ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો, વરસાદથી ધરતી હરિયારી બનતા જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય એવું લાગે છે. ચીર એટલે વસ્ત્ર. ચીરનો મિનિંગ છે વસ્ત્ર. ફરી એકવાર, બળદને ડોકમાં રાખડી બાંધી છે અને વીરના કપાળમાં કંકુનો ચાંદલો શોભી રહ્યો છે. ખેડૂતે ખેતરમાં જુવાર અને બાજરી વાવી છે. વરસાદથી ધરતી હરિયાળી બનતા જાણે ધરતી લીલા ચીર ઓઢ્યા હોય એવું લાગે છે. આજ આનંદ મારે આંગણે વ્યાપી ગયો છે. સરિતાનું શેરું ચાલે જોરમાં રેલોલ, ગૌરી તો ચરે લીલા ઘાસ જો, આજ આનંદ મારે આંગણે રેલોલ. સરિતાનું શેરું એટલે નદીનો પ્રવાહ. સરિતા એટલે નદી, શેરું એટલે પ્રવાહ, નદીનો પ્રવાહ. જોરમાં વેગમાં જે ઝડપથી, ગૌરી એટલે ગાય. નદીનો પાણીનો પ્રવાહ વેગથી વહી ગયો રહ્યો છે. ગાયો ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે. આજ મારે આંગણે આનંદ છે. વરસાદ આવે એટલે નદીઓમાં તળાવોમાં ફૂલ પાણી ભરાઈ જાય, એટલે જે નદીનો પ્રવાહ છે એ પણ વધી જાય છે વર્ષા ઋતુની સીઝનમાં. તો નદીના પાણીનો પ્રવાહ વધી ગયો છે,
ગૌરી એટલે ગાય, ગાય પણ લીલો ઘાસ ચરી રહી છે, વરસાદ આવે એટલે ચારે તરફ લીલો ઘાસ છવાઈ જાય છે. તો ગાય છે લીલો ઘાસ ચરી રહી છે અને કવિ કહે છે કે આજ મારે આંગણે આનંદ છે. ફરી એકવાર હું તમને આખી કાવ્ય સમજાવી દઉં છું કે ઉત્તર દક્ષિણ દિશામાં વાદળા ચડી આવ્યા છે, આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકી રહી છે, આજ મારે આંગણે આનંદ વ્યાપી ગયો છે. ખેડૂતે માથે લીલા રંગની કસબી ફેટો બાંધ્યો છે, બળદોની ડોકમાં ગુગળમાર શોભે છે, વીરની વાવણી કરનારા સાધન પર હીરા ચડ્યા છે, એના પર ખેડૂતે મોતીની શેર બાંધેલી છે, બળદની ડોકમાં રાખડી બાંધેલી છે અને વીરના કપાળમાં કંકુનો ચાંદલો શોભી રહ્યો છે. ખેડૂત ખેતરમાં જુવાર અને બાજરી વાવી છે, વરસાદથી ધરતી હરિયાળી બનતા જાણે ધરતી લીલા ચીર ઓઢ્યા હોય એવું લાગે છે. નદીમાં પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે, ગાયો ધરતી પર લીલું ઘાસ ચરી રહી છે, આજ મારે આંગણે આનંદ છે. અહીં આપણું કાવ્ય પૂરું થાય છે. દરેક વિદ્યાર્થીઓએ નોટબુકમાં કાવ્ય લખવાનું છે. અહીં છે શબ્દ સમજૂતી. ઉત્તર દક્ષિણ, તો ઉત્તર અને દક્ષિણ દિશામાંથી મોળિયા, કસબી ફેટો, ધોરડા, બળદ, પોટે, ડોકે, ગુગળમાર, ગુગરાની માળા, વાવણીએ, બીજ વાવવાના સાધને, ઉર્વીએ, શેરું, માળાહાર, લલાટ, કપાળ, જારું, જુવાર, સરિતાની શેરું, નદીનો પ્રવાહ, ગૌરી, ગાય. દરેક વિદ્યાર્થી મિત્રોએ નોટબુકમાં કાવ્ય પણ લખવાનું છે અને શબ્દ સમજૂતી. અભ્યાસ પ્રશ્ન એક વિકલ્પનો માંથી સાચો ઉત્તર શોધી જવાબ લખો. લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે, તો આકાશમાં વાદળો ઉમટ્યા છે. બે નંબર, આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીર જો એટલે ધરતી લીલીછમ બની છે. ત્રણ નંબર, ખેડૂત ધોરડાને તૈયાર કરે છે કારણ કે વરસાદ આવવાની તૈયારી છે. પ્રશ્ન બે છે પાછળ, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય છે? તો એનો ઉત્તર આવશે, ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ચડી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે, આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય છે. પ્રશ્ન બે, ખેડૂત અને એના બળદો શાનાથી શોભી રહ્યા છે? એનો ઉત્તર આવશે, ખેડૂતો એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેટાથી અને એના બળદો એને કોટે બાંધેલા ગુગળમારથી શોભી રહ્યા છે. ત્રણ નંબરનો પ્રશ્ન છે, વીરનો અને એના બળદનો કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે? તો વીરનો અને એના બળદનું કલ્યાણ થાય એ માટે વીરના લલાટે કંકુનો ચાંદલો કરવામાં આવ્યો છે અને બળદની ડોકે રાખડી બાંધવામાં આવી છે. પ્રશ્ન નંબર ચાર, વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે? તો વાવણિયા પર હીરલા જડીને એના પર મોતીની શેર બાંધીને શણગાર્યું છે. સ્વાધ્યાય છે પ્રશ્ન એક, આ ગીત આપણા મન આગળ કેટલાક આબેહૂબ દ્રશ્યો ખેડ્યા કરે છે, આવા ચાર દ્રશ્યોની યાદી કરો. હવે તમારે આ પ્રશ્નમાં ઉદાહરણ આપેલું છે, તમારે બીજા ચાર વાક્ય બનાવવાના છે. ઉદાહરણ છે, અહીં આકાશ વાદળોથી ઘેરાયેલું છે, વીજના ચમકારા થાય છે, વાવણી માટે જતા બળદોને શણગાર્યા છે. એ જ રીતે તમારે અહીંયા ઉદાહરણમાં
વાક્યો લખવાના છે જે હું તમને અત્યારે કહીશ. ધરતી લીલીછમ બને છે, નદીના પાણીનો પ્રવાહ વેગથી વહી રહ્યો છે અને ગાયો લીલો ઘાસ ચરી રહી છે. બે નંબરમાં બળદને પોટે રાખડી બાંધી છે, વિના લલાટ પર કંકુનો ચાંદલો શોભી રહ્યો છે. ત્રણ નંબરમાં વીરે શણગારેલા અને વાવણિયા હીરાથી અને મોતીની લટકતી શેરથી શોભી રહ્યા છે. ચાર નંબર ખેડૂતોના માથે લીલા રંગની કશ્મી ફેટો શોભી રહ્યો છે, બળદોને કોટે ઘૂગળવાળ શોભે છે. એ રીતે તમારે એ રીતે કાવ્યના ચાર શબ્દ શોધી ચાર વાક્યો શોધીને લખવાના છે. પ્રશ્ન બે, આવી અષાઢી બીજ એ વિષય પર 10-12 વાક્યો લખો. હવે તમારે અષાઢી બીજ વિશે વાક્ય લખવાના છે જે હું તમને અત્યારે કહીશ. અષાઢ મહિનામાં મેઘરાજની સવારે વાસ્તે ગાસ્તે આવી પહોંચે છે. આકાશમાં ગણગુણ વાદળો છવાઈ જાય છે. વાદળોના ગડગડાટ અને વીજળીના ચમકારા થાય છે. ઠંડા પવન સુસવાટા સાથે ધોધમાર વરસાદ તૂટી પડે છે. વરસાદના આગમન સાથે જ ચોમેર ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. પશુ પંખીઓમાં આનંદ સમાતો નથી. મોળ કરા કરી નૃત્ય કરે છે અને ટેહુક ટેહુક ટહુકા કરે છે. કોયલ કૂ કૂ કરે છે, દેડકા ડ્રાઉં ડ્રાઉં કરીને વર્ષાને વધાવે છે. બાળકો રસ્તા પર આવીને વરસતા વરસાદમાં નાતા નાતા ગાય છે. આવરે વરસાદ દેવરિયો વરસાદ, ઉની ઉની રોટલીને કારેલાનું શાક. વરસાદ પડતા જ ખેડૂતોનો હરખ સમાતો નથી. તેઓ ખેતરમાં અનાજની વાવણી કરે છે. અષાઢી બીજ એટલે વર્ષના શુભ આગમનનો દિવસ. સૌ આવી અષાઢી બીજ ગાયને વર્ષા ઋતુને વધાવે છે. આ રીતે તમે તમારી રીતે પણ બીજા વાક્યો બનાવીને લખી શકો છો. અહીં પ્રશ્ન 3 છે, નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા કયા શબ્દો વપરાયા છે તે લખો. હવે આના માટે કાવ્યમાં જે શબ્દ વપરાયા છે તે તમારે તમારી બુકમાં લખવાના રહેશે. ઉત્તર તો ઓતર, દક્ષિણ દખણ, જુવાર જારુ, પ્રવાહ શેરુ, ગાય ગવરી, બળદ દોરીડા. અહીં આપણું કાવ્ય પૂરું થાય છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાની નોટબુકમાં કાવ્ય 8 શબ્દ સમજૂતી અભ્યાસ સ્વાધ્યાય દરેકે ગુજરાતીની નોટબુકમાં લખવાનું રહેશે. આવજો મિત્રો.